આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પાટણ રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ચૌધરી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. પાટણ રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ચૌધરી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. રાધનપુર પાટણ અખિલ આંજણા ચૌધરી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ જવાનોનું સન્માન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આદર્શ વિદ્યાલય ખાતે ચૌધરી સમાજ દ્વારા આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, તેમજ સાથે સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આગેવાન એવા મુરજીભાઈ ચૌધરીએ લોકડાઉન થતાની સાથે જ માતાજીની માનતા રાખી હતી કે જ્યાં સુધી આખો દેશ પહેલાની જેમ ધોમધખતો નહીં થાય, તેમજ જ્યાં સુધી કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી દાઢી નહીં કરાવવાની માનતા રાખી હતી. જ્યારે આજે દેશમાં કોરોનાની રસી પણ આવી ચૂકી છે, તેમજ કોરોના વોરિયર્સને રસી પણ આપી દીધી છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે એમની માનતા પૂરી થઈ હતી. તેમજ ચૌધરી સમાજે તેમને ચૌધરી સમાજની કુળદેવીનો ફોટો તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ ઇન્દુબા વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17, રાધનપુર પાટણ. કોલીવાડા ગામના તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ. શેના માટે બાધા રહી? આપણા દેશની અંદર લોકડાઉન હતું, કોરોનાની મહામારી ચાલી રહી હતી, તો મને એક એવો વિચાર આવ્યો, એક ભગવાને વિચાર આપ્યો કે જ્યાં સુધી મારો દેશ પરિપૂર્ણ ચાલતો ના થાય, જ્યાં સુધી મારા દેશમાં રસી ના મળે, ત્યાં સુધી હું વાળને દાઢી નહીં કરાવું, તો મા એકનાથ આશાપુરા જોડે મેં સંકલ્પ કર્યો હતો. તો આજે મારા દેશમાં રસી પણ મળી જઈ છે અને મારા દેશ અત્યારે હવે પરિપૂર્ણ ચાલતો થઈ ગયો છે, બાળકો પણ હવે ભણવા ચાલુ થઈ ગયા છે. તો આજ મારા સમાજના યુવક મંડળ તરફથી આજ મારું સન્માન કર્યું છે, હું એનો આભારી છું, મા હિંગળાજ આશાપુરાનો આભારી છું અને મારા મીડિયા મિત્રો જે કહેવાય અને મારા પત્રકારો જે મિત્રો છે એને આજ સુધી મને જે સહકાર આપ્યો અને જે મને બિરદાવ્યો એનો પણ હું આભારી છું અને મારો સમાજ પણ એનો આભારી છે. આવી મા હિંગળાજ આશાપુરા જોડે એવી પ્રાર્થના કરું.